नमस्कार दर्शक मित्रों, अतिथि में फरी एक बार आपनु स्वागत है। अतिथि एटले के गेस्ट ऑफ द डे एवं विशिष्ट व्यक्तित्वनी साथे वातो करिए छे आ कार्यक्रम में, के जेमनी साथे वातो करवानी इच्छा आपने पण होय छे ने अमने पण। दर्शक मित्रों, जाणीता व्यक्तिओ विषय घणु बधु छापा में लखात होय छे, घणी वार ते लोको लखावता पण होय छे। अंतरंग वातो निकले छे आ अतिथि कार्यक्रम, अने आजे अतिथि कार्यक्रम में वात करी रह्या छे आपणे गुजरात चेम्बर ऑफ कॉमर्स ना प्रमुख रूपेश शाह साथ। रूपेश जी, आपनु स्वागत है कार्यक्रम में। थैंक यू रूपेश जी। सौथी पहला तो पूछीश के बहुज विवाद में रही अपनी चूंटणी, आ बधा विवादों ने पार पाड़ी ने रूपेश शाह प्रमुख बन्या, कदाच क्यांक हर्डल्स पण घणा आव्या था जेना कारणे चेम्बर बदनाम पण थई। देवांग भाई, एवुं छे के आई वोज नोवेर इन द रेस। ज्यारे चेम्बर नी अंदर प्रेसिडेंटशिप नी वातचीत चालती हती त्यारे मने तो कोई एवो ख्याल पण नहोतो के हूँ चेम्बरनो प्रेसिडेंट थईश, परंतु संजोगो एवा ऊभा थता गया अने अमारा मोवडी मंडल ने बधा सौए मने विनंती करी के रूपेश भाई, गवर्नमेंटनी पण इच्छा छे के एकाद इंडस्ट्रियालिस्ट ए पण स्मोल स्केल सेक्टरमांथी, कारण के मोटाभागना प्रॉब्लेमो बधा स्मोल स्केलना अने મીડિયમ સ્કેલના વધારે હોય છે, એટલે દે વોન્ટેડ અ સમબડી ફ્રોમ ધ સ્મોલ સ્કેલ એન્ડ મીડિયમ સ્કેલ સેક્ટર ટુ બી ધ પ્રેસિડેન્ટ ઓફ ચેમ્બર, અને એ રીતે આઉટ ઓફ ટર્ન મારો નંબર લાગ્યો છે। આઉટ ઓફ ટર્ન એટલે કદાચ કહી શકાય કે કુંડલી કુંડલીમાં માનો છો ખરા? ક્યાં ક્યાં ક્યારેય પણ કીધું તું ખરું કે રૂપેશભાઈ આ રીતે? જરા પણ નહીં। ઓકે, હું કોઈ પણ જાતના જ્યોતિષશાસ્ત્રમાં માનતો નથી, કોઈ પણ જાતના કુંડળીમાં ફેંગશુઈમાં કશામાં માનતો નથી। મારા મિત્રો સાથે ચર્ચા કરું તો એને હું ડીબીડી કહું છું। ડીબીડી એટલે ડફોળ બનાવવાના ધંધા। ઓકે ઓકે રૂપેશભાઈ, નોર્મલી કહેવાય છે કે ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ તરીકે જે બી બેસે છે સ્વાભાવિકપણે એ પ્રતિનિધિત્વ કરે છે જે પણ વેપારીઓ છે, વેપારી વર્ગ છે તેનો કરતું હોય છે। માજન જે પહેલા શબ્દ વપરાતો હતો એનું જે કદાચ મોડિફાઈડ કરેલું સ્વરૂપ, એનું નામ એ ચેમ્બર બની ગયું છે। બટ સતત એ પણ કહેવાતું હોય છે કે સરકારના પ્રીતિ પાત્ર જે હોય તે લોકો જ આ કમિટીની અંદર બનતા હોય છે, જેમાં આપે પણ કીધું કે સરકાર પણ ઈચ્છે છે કે આવી એક વ્યક્તિ બને, તો ક્યાંક એવું લાગે છે કરું કે એની છાયામાંથી બહાર આવવાની જરૂર છે કે પછી જો વધુ ફાયદો કરવો હોય તો એમની નજીક રહેવું જ પડે? હું એવું માનું છું કે જો તમે પાણીમાં રહેતા હોય તો મગર સાથે તો દુશ્મની ના જ કરાય, વી ઓલ નો ધીસ, અને સાથે રહીને ચાલવામાં જ ફાયદા છે। તમે જો એની સામે દુશ્મની કરો તો તમે શું ફાયદો કરી શકો? કોઈ હિસાબે એવી રીતના મેં પોતે જોયું છે કે ઝઘડામાં કે ગરમા ગરમીમાં વસ્તુ વણસતી હોય છે, ઇટ ઇઝ ઓલવેઝ નાઇસ ટુ કમ આઉટ વિથ સમ કાઇન્ડ ઓફ સમાધાન સોલ્યુશન, અને દેટ ઇઝ ધ ઓનલી વે આઉટ। બટ ક્યાંક એવું લાગે છે ખરું કે એના કારણે જે રિયલ જે પ્રોબ્લેમ્સ છે, કારણ કે સમાધાન સ્વાભાવિક છે, સત્તા હોય છે એ જ સમાધાન કરાવતું હોય છે, એના કારણે ક્યાંક કોમ્પ્રોમાઇઝ સેક્રિફાઈઝ જે કમ્યુનિટી બિઝનેસ કમ્યુનિટીને કરવી પડે છે કરી? ભૂતકાળમાં આવા ઘણા દાખલા બનેલા। સુંદર વાત કહું તમને, આપણે બંધનું એલાન આપીએ છીએ, આપણે હડતાલનું એલાન આપીએ છીએ, આ બધું આપણને શીખવાડ્યું કોણે? ગાંધીજીએ, કે અસહકારની લડત આપો, બંધનું એલાન આપો। પરંતુ એ કોની સામે આપણને આપેલું? આ શસ્ત્ર લડવા માટે, આ શસ્ત્ર આપણને લડવા માટે દેવાંગભાઈ આપ્યું અંગ્રેજો સામે, આપણા દુશ્મનો સામે, નહીં કે આપણી પોતાની સરકાર સામે। આપણી પોતાની સરકાર સામે જો આપણે લડવું હોય તો આપણે પ્રેમ બતાવવાનો છે, આપણે આપણી મુશ્કેલીઓ એમને સમજાવવાની છે, એક એવું પ્લેટફોર્મ તૈયાર કરવું છે કે જેથી કરીને ત્યાં આગળ બેસીને સમાધાનના બધા જ ઉકેલ આવી જાય, લડવાનો કોઈ વખત જ ના આવે। છતાં પણ જો કોઈ એવો વખત આવી ગયો કે જેમાં આમને સામને આવી ગયા, તો મેં હસતા હસતા મારા ઓફિસ બેરર્સને કહેલું, સાહેબ એવો વખત આવશે તો આપણે અહીંથી સરઘસ કાઢીશું અને એક ઝાડ જઈને સાહેબના આંગણામાં વાવીશું, સાહેબને કહીશું કે આનું સિંચન કરો ત્યારે અમને યાદ કરજો અને અમારો પ્રોબ્લેમ સોલ્વ કરી આપજો, પણ આ ચેમ્બરના આ પ્લેટફોર્મ પરથી હું બંધનું એલાન નહીં આપું। હું પોતે એવું માનું છું, મારા ફાધરે મને શીખવાડ્યું છે કે શો મસ્ટ ગો ઓન, કોઈ દિવસ બંધની વાત તો કરતા જ નહીં। મારા ફાધરે એમના વસિયતનામામાં લખેલું કે હું ગુજરી જઉં ત્યારે મારી ફેક્ટરી તો બંધ ના કરતો, એ દિવસે પણ તું ચાલુ રાખજે, અને આઈ એમ ઓફ ધ સ્ટ્રોંગ બિલીવર કે ગમે તે થાય વસ્તુ બંધ ના થવી જોઈએ, ચાલુ રહેવી જોઈએ।
દિસ ઇઝ માય પર્સનલ. પપ્પા ના વિચારો થી ખૂબ જ પ્રભાવિત છે રૂપેશ. પપ્પા ની વાત કરીએ તો આપનું જે બેકગ્રાઉન્ડ છે, ખાસ કરીને ફેમિલી બેકગ્રાઉન્ડ, એ ખૂબ જ એજ્યુકેટેડ ફેમિલી અને એક અલગ જ વિચારો. કદાચ એક સમયમાં જ્યારે ભણતરને બહુ જ ઓછા પરિવારો મહત્વ આપતા હતા, એવા સમય આપના પરિવારે ભણતર તરફ ખૂબ જ લક્ષ્ય રાખ્યું હતું. થોડી પરિવાર વિશે વાતો કરીએ. મારા ફાધર ના પણ ફાધરની પહેલા આપણે વાત કરીએ. મારા ગ્રાન્ડ ફાધર, હી વોઝ અ વેરી ગુડ ફ્રેન્ડ ઓફ ગાંધીજી. ઓકે. મારા ઘરે ગાંધીજી 1.5 મહિનો રહેલા છે. શું નામ આપના દાદાજીનું? મારા દાદાનું નામ છોટાલાલ ભાઈ શાહ, પણ એમને બધા બુધાભાઈ કહીને બોલાવતા હતા. ગાંધીજી પણ બુધાભાઈ જ કહેતા હતા. આશ્રમની સામે અમારી ઓરડી હતી, એટલે ચાલી હતી, એમાં અમે રહેતા હતા. લાઇટ નહોતી. મારા મધરનું જ્યારે લગ્ન થયું, ટોકિંગ અબાઉટ સાબરમતી આશ્રમ, હા, ઓકે, ત્યારે મારા મધર જ્યારે લગ્ન કરીને આશ્રમમાં ગયા ત્યારે અમારા ઘરમાં વીજળી નહોતી. એ વખતની વાત છે. ત્યારે ગાંધીજીએ એક પણ લીધેલું કે એમનું કોઈ કામ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આશ્રમમાં પ્રવેશ નહીં કરે. એ વખતે 1.5 મહિનો અમારા ઘરમાં ગાંધીજી રહેલા. અને મારા દાદા પણ ખૂબ ભણેલા ગણેલા, એ વખતના ગ્રેજ્યુએટ હતા. મારા ફાધર ડબલ ગ્રેજ્યુએટ ફ્રોમ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. મારા મધર ઇકોનોમિક્સની અંદર એ વખતે ગ્રેજ્યુએટ થયેલા. અને એઝ આઈ વોઝ મેન્શનિંગ ટુ યુ અર્લિયર, શી વોઝ ધ થર્ડ લેડી ટુ ગેટ અ ડ્રાઇવિંગ લાયસન્સ ઇન અમદાવાદ. શું નામ આપના માતાજીને? મારા ફાધરનું નામ ચંદ્રકાંત છોટાલાલ છે અને મારા મધરનું નામ કળાબેન, કળાબેન ચંદ્રકાંત છે. કળાબેન લખાવતા હતા કે કલાબેન લખાવતા હતા? કળા, કળાબેન. ઓકે, ધીસ ઇઝ સમથિંગ ડિફરન્ટ. નોર્મલી કલાબેન લખાવતા હોય છે. કળાબેન, કળાબેન એટલે રિયલ નેમ કે પછી ઘરે આવ્યા પછી નામ? ના, એમનું રિયલ નેમ અને એમના ફાધર પણ, એટલે મારા બીજા દાદા જેને આપણે નાના કહીએ, એ પણ ખૂબ મોટા આર્ટિસ્ટ હતા. એમણે ગાંધીજી આશ્રમની અંદર ખત્રી સાહેબ સાથે મળીને આખી એક ફોટો ગેલેરીનું દાન આપેલું છે અને એમાંના 50% પેઇન્ટિંગ્સ એમણે પોતે દોરેલા છે. એટલે નાનાજીએ એમની દીકરીનું નામ કળા એક હટીને રાખ્યું. એ સમયથી કંઈક હટીને કરવાની જે પરંપરા છે, એવા પરિવારમાંથી આપ આવો છો. દર્શક મિત્રો, રૂપેશ શાહ સાથે ઘણી બધી વાતો કરીએ છીએ, પરંતુ સમય થયો છે વિરામનો. દર્શક મિત્રો, વિરામ પછી ફરી એકવાર સ્વાગત છે આપનું. કાર્યક્રમ અતિથિમાં વાત કરી રહ્યા છે ચેમ્બર ઓફ કોમર્સના, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રૂપેશ શાહ સાથે. રૂપેશજી, બ્રેક પહેલાં આપણે વાત કરી કે આપના મધર ફાધર એજ્યુકેટેડ, ઇવન ત્યાં સુધી કે આપના મધર અમદાવાદના થર્ડ ડ્રાઇવિંગ, ખાસ એનું લાયસન્સ ધરાવનારા થર્ડ લેડી હતા. ડ્રાઇવિંગની વાત કરું, ડ્રાઇવિંગનો શોખ કેવો રૂપેશ શાહને પોતાને? ખૂબ શોખ. ડ્રાઈવરને સાથે રાખીને કે પછી પોતે સેલ્ફ ડ્રાઇવિંગ? ઘણીવાર ડ્રાઈવરને કહી દે કે દોસ્ત બાજુમાં બેસી, આજે મને ડ્રાઈવ કરવું છે. આઈ ડૂ ધેટ. ઘણી વખત મારી એક ફેક્ટરી કડીમાં છે, પાછા આવતા હું ડ્રાઈવરને ઘણી વાર કહું બાજુમાં બેસ, લા હું ચલાવી લઉં. ડ્રાઇવિંગનો ખૂબ જ શોખ છે. નવી નવી ગાડીઓ ખૂબ ગમે છે. ટેકનોલોજીકલી એડવાન્સ ગાડીઓ વધારે ગમે છે અને ધેટ્સ વાય આઈ બોટ લેટલી અ ડ્રીમ કાર, મર્સિડીઝ. ઓ ગ્રેટ, ગ્રેટ, ગ્રેટ. ચેમ્બરના પ્રેસિડેન્ટ તરીકે ડિસાઈડ થઈ ગયો કે રૂપેશ શાહ, બધાની ઈચ્છા છે, સરકારની પણ ઈચ્છા છે, વેપારી વર્ગ પણ ઈચ્છે છે કે રૂપેશ શાહ એક, આઈ થિંક હું માનું ત્યાં સુધી, હું જો કદાચ ખોટો ન હોઉં તો, નોન કોન્ટ્રાવર્સિયલ, બધાને સાથે લઈને પ્રયત્ન કરવાવાળા રૂપેશ શાહનું એક વ્યક્તિત્વ લગભગ બધાને સ્વીકાર્ય હતું. કારણ કે આપની પહેલામાં જ, કદાચ જો હું નામ નહીં આપું, પરંતુ જે પ્રમાણે કોન્ટ્રાવર્સી, આ ચેર પર, જે ચેર પર આપ બેઠા છો, ત્યાં જે બધા વિવાદો ઊભા થતા હતા, વેપારીઓ પણ ઈચ્છતા હતા કે કેવી વ્યક્તિ આવે જેના કારણે પહેલી વાત તો વિવાદ શમી જાય અને સાથે સાથે જે બધા જ વેપારીઓ છે ભેગા મળીને, નાના વેપારીઓ, નાના વેપારીઓ માટે ખાસ, કારણ કે ચેમ્બર છે, નોર્મલી એવું થતું હોય છે કે આ ચેર પર બેઠેલી પ્રેસિડેન્ટ, પ્રમુખ પદે બેઠેલી કોઈ પણ વ્યક્તિ અથવા તો આખી કમિટી, એ અમુક સિલેક્ટેડ ઇન્ડસ્ટ્રીને જ ફાયદો કરાવવા માટે કામ કરતું હોય છે. ક્યાંક એવી પણ નીતિ આપના કાર્યકાળ દરમિયાન આપ કરવા માંગો છો ખરા કે જેથી કરીને બધા જ લોકોને વધુ ફાયદો થાય? અમે લોકોએ 2-3 વસ્તુઓ નવી મારા વર્ષકાળ દરમિયાન કરવાનું નક્કી કર્યું છે. એમાં સૌથી પહેલાં અમે એક મહાજન સંકલન સમિતિની સૌ પ્રથમ ચેમ્બરની અંદર સ્થાપના કરી, કદી નહોતી. મહાજન સંકલનનો
મેઇન જે ધ્યેય અને હેતુ કહીએ તો અમે એ વિચાર્યો છે કે જેટલા માજનો અમારા મેમ્બર છે એ બધાનો પર્સનલી સંપર્ક રાખો, જેથી કરીને ચેમ્બર ઓફ કોમર્સ જે એપેક્સ બોડી તરીકે બહાર આવ્યું છે એની ગરિમા જળવાઈ રહે. દરેક મહાજનને, દરેક નાના નાના એસોસિએશનને એમ લાગે કે ના, અમારું ચેમ્બરની અંદર એક પ્રેઝન્ટેશન છે અને એના ઉપર અમે પુષ્કળ કામ કરી રહ્યા છીએ અને એના અનુરૂપ અમારી પહેલી વિઝિટ, અમારી ચેમ્બરની સૌ પ્રથમ અમારી જે કારોબારી સમિતિની મીટિંગ હોય એ મીટિંગ અમે રાજકોટમાં કરી. ઓકે. અને રાજકોટની અંદર બે જે એનું ચેમ્બર છે, ગ્રેટર રાજકોટ ચેમ્બર અને ઇન્ડસ્ટ્રીયલ ચેમ્બર, એ બંનેની અમે મુલાકાત લીધી અને એ બધા સાથે વિચાર વિમર્શ કર્યો. એવી રીતે અમે દરેક રાજકોટની વાત નીકળી છે તો રાજકોટનો, રાજકોટનો કોઈ એવો વિશેષ અનુભવ, રાજકોટમાં પહેલી મીટિંગ આપે કરી, આ નવો પ્રયોગ કર્યો, એવો કોઈ વિશેષ અનુભવ ત્યાં થયો ખરો? વિશેષ અનુભવ તો જે વાતો સાંભળતા હતા કે મહેમાનગતિ તો સૌરાષ્ટ્ર નહીં, એ મહેમાનગતિનું અમે તાદૃશ અનુભવ કર્યો કે કેવા પ્રેમથી રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો, રાજકોટ ઇઝ એનો બેઝિકલી આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રનું દ્વાર કહેવાય, અને એ દ્વાર ઉપર જ અમને એનો પરચો મળી ગયો કે કેટલો પ્રેમ એ લોકો. એ જ ટૂરની એક વાત યાદ દેવડાવું, આપને ડ્રાયફ્રૂટ્સના પેકેટ આપને ગિફ્ટમાં મળ્યા હતા, ઢૂંકી આઈ થિંક ઢાંકી પાસેથી, શું બનાવ બન્યો પછી? ઢાંકી પરથી જે અમને મળ્યા ને એ બધા અમારા એક અમારા પોતાના જ કારોબારી સભ્ય છે. જરા ડિટેલમાં કહેશો કે મને ખ્યાલ છે દર્શકોને મજા આવશે. ઇટ્સ અ ફન ઇન્સિડન્ટ. એકચ્યુઅલી અમારા સંજય છાજર કરીને અમારા મેમ્બર છે, એ પોતે એક ટ્રાવેલિંગ સંસ્થા ચલાવે છે અને એ ટ્રાવેલિંગ સંસ્થા તરફથી એમણે જેટલા અમે લોકો અમે બધા ગયા એ બધાને ડ્રાયફ્રૂટ્સના એમણે પેકેટ પ્રેઝન્ટ આપ્યા. જી. થોડાક લોકોએ ખાધા, થોડાક પોતાના ઘરે પોતાના કુટુંબીજનોને આપવા માટે બેગમાં મૂકી દીધા, આમ કર્યું તેમ કર્યું, બધું સાચવીને રાખ્યા. રાજકોટની મીટિંગ અમે એટેન્ડ કરીને પાછા આવ્યા ત્યારે બધા ગુમ થઈ ગયા, બધા જે મૂક્યા હતા બધા દે વર નોટ ધેર. પછી હવે એનું અમે કઈ બહુ મોટો ઇસ્યુ કરવાની કોઈ જરૂર નથી. જસ્ટ આ એક મજાક હતી, કારણ કે હમણાં જ બનેલો દાખલો હતો ને અચાનક મને યાદ હતો એટલે મેં આપની સમક્ષ મૂક્યો. જે વાત કરી આપે કે એક નવું કંઈક કરવા જઈ રહ્યા છો જેથી બધા મહાજનો છે તેને પણ સાંકળવાનો પ્રયત્ન, જેથી કરીને આવનારા દિવસોમાં કદાચ ચેમ્બર કોઈ પણ નિર્ણય લે તો સ્વાભાવિકપણે એ લોકોના વ્યૂઝ પણ જો સતત મળવાનું થાય તો સ્વાભાવિકપણે આપણને તેના વ્યૂઝ પણ ખ્યાલ હોય, જેથી કરીને નિર્ણય લેવામાં અથવા તો નિર્ણય લીધા બાદ કદાચ ક્યારેય કોઈ એવો વિરોધ ન થાય અથવા તો તેમનો સૂર ખબર હોય તો સાચા નિર્ણય તરફ આપ ગતિ કરી શકો. ચેમ્બરનું બીજું, ખાસ કરીને રૂપેશ શાહ જયારે બેઠા છે, આપે કીધું એક તો મેં આ એક પ્લાન કર્યો છે મહાજન સંકલનનો, બીજા કયા કયા પ્રોજેક્ટ છે? બીજા અમે જે નવા જ કર્યા, ફર્સ્ટ ટાઈમ કર્યા એની હું વાત કરું તો ફર્સ્ટ ટાઈમ અમે ચેમ્બરમાં મીડિયા કમિટી રચી. ઓકે. વી મને આવ્યા પછી એવું લાગ્યું કે વી આર શાય ટુવર્ડ્સ મીડિયા. આમ આખું અમારું જે ચેમ્બરનું જે વલણ હતું એવું લાગે કે લાઈક યુ નો કે એક દિવાલ કરી દીધી છે, આમ આયર્ન કર્ટન જેમ સામ્યવાદના દેશો કરતા હતા એવી રીતે મીડિયા સાથે કોઈ રિલેશન રાખતા અમારા લોકો ગભરાટ અનુભવે, સંકોચ અનુભવે કે તકલીફ અનુભવતા એવું મને થોડુંક દેખાયું. મેં કહું આપણે એવું, આપણે વી વોન્ટ ટુ ડૂ અ વેરી ટ્રાન્સપેરન્ટ બિઝનેસ, એમાં આપણે કોઈ જગ્યાએથી શાય થવાની જરૂર નથી. એટલે અમે કમિટી રચી, એ કમિટીને એ જ કામ સોંપ્યું કે મીડિયા સાથેના સંપર્ક સુધારો, દર અઠવાડિયે એક બે પ્રેસ નોટ્સ રિલીઝ કરો, જે જર્નાલિસ્ટ છે, જે પત્રકાર મિત્રો છે એમની સાથે તમે વધારે સમય ગાળો, અને એ રીતે અમારા વાઇસ પ્રેસિડેન્ટ બીરેનભાઈ જે બીરેનભાઈ પરીખ છે એમને આ અમે કામ સોંપ્યું છે. દેટ ઇઝ વન મોર થિંગ વોટ વી હેવ એડેડ ટુ ચેમ્બર. ફાઇન. જ્યારે વાત જ નીકળી છે બિઝનેસની તો હું આપને કહું કે મીડિયા રિયલી ઇટ્સ અ ગુડ સ્ટેપ ટુવર્ડ્સ ધ ક્લોઝ જે થવાનો તમે પ્રયત્ન કર્યો છે. મોટી ઇન્ડસ્ટ્રીઝ જે પ્રમાણે આવતી જાય છે, રાજ્ય સરકાર જે પ્રમાણે સેઝની જાહેરાત કરી છે, હજારો કરોડ રૂપિયાનું પ્લાન પણ કરી રહ્યા છે, બિલકુલ દિલ પર હાથ રાખીને રૂપેશ શાહ એમની એનાલિસિસ જણાવે કે ખરેખર આ જે ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે ફર્સ્ટ ઓફ ઓલ એ કેટલું કામ લાગશે ગુજરાતના વિકાસમાં, અને જે આ જાહેરાતો થઈ રહી છે તે ખરેખર એ પ્રમાણે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે? કરો દિવ્યાંગભાઈ, જુઓ તમે દિલ પર હાથ રાખીને કહ્યું છે, હું આ દિલ પર હાથ રાખીને કહું છું
કે વાઇબ્રન્ટ ગુજરાતની જાહેરાત થાય, ખૂબ બધા ઇન્વેસ્ટમેન્ટ્સ અહીં ગુજરાતમાં આવવાના છે એવી વાતો થાય. એ જો ઇન્વેસ્ટમેન્ટ આવે તો ગુજરાત સોનાનું થઈ જાય. પણ ધારો કે એના 50% પણ આવે ને, તો પણ આપણે બધા જ સ્ટેટની સાઈડ કાપીને ક્યાંના ક્યાંય આગળ નીકળી જઈએ. આ એક એફર્ટ છે, જેમ કૃષ્ણ ભગવાને કહ્યું છે એમ મહેનત કરવાની છે, ફળ ઉપરના હાથમાં છે. તો એ દ્રષ્ટિથી જોતા આપણે જેટલી બને એટલી લોકોને આકર્ષીને, બિઝનેસ પીપલને આકર્ષીને ગુજરાતમાં લાવવા માટે અથાગ પ્રયત્ન કરવા જોઈએ. એમાં બે મત નથી. એમને સવલત આપવી જોઈએ, એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરવું જોઈએ, એમને એક એવું પ્લેટફોર્મ આપવું જોઈએ કે જેથી કરીને એમને લાગે કે ના, આ ગુજરાતની અંદર જો અમે ઉદ્યોગની સ્થાપના કરીશું તો અમે ચોક્કસ. અમારે જે 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 વાતાવરણ જોઈએ છે, બધું એન્વાયરમેન્ટ અહીંયા વિના વિઘ્ન જેમ કહીએ ને, એવી રીતે અમારું અમારી ઇન્ડસ્ટ્રી ઉગી નીકળશે. એક આ આ વાત જ ઇન્ડસ્ટ્રીયલિસ્ટના મગજમાં નાખવાની જરૂર છે. રૂપેશ અહીંયા રોકીશ. દર્શક મિત્રો, ઘણી બધી વાતો કરી છે, ખાસ કરીને અંગત વિચારો, અંગત અલગ અલગ વિષય પર વાત કરીશું રૂપેશ શાહ સાથે એક નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ પછી ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. વાત કરી રહ્યા છે આપણે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રૂપેશ શાહ સાથે. રૂપેશજી, સેઝ ઇન્વેસ્ટમેન્ટ, બહારથી બિઝનેસમેન આવે છે ગુજરાતમાં ઇન્વેસ્ટ કરવા માટેની બધી જ લગભગ સવલતો ગુજરાત સરકાર પૂરી પાડવાનો દાવો કરી રહી છે, જાહેરાતો કરી રહી છે. વોટ ડુ યુ ફીલ, દારૂબંધી માટે તમારું શું કહેવું છે કે દારૂબંધી જે છે એ ક્યાંક ક્યાંક હર્ડલ આવે છે, કારણ કે ચર્ચા થાય છે. હોટલ ઇન્ડસ્ટ્રીવાળા કહે છે કે જો દારૂબંધી મુક્ત કરી દેવામાં આવે, એને હળવી નહીં પણ બિલકુલ મુક્ત કરવામાં આવે, તો જરૂરથી હોટલ ઇન્ડસ્ટ્રીની અંદર પણ ઘણો ફાયદો થાય એવો છે. પ્રવાસન જે આખો બિઝનેસ છે, ટુરિઝમ બિઝનેસ, એની ઉપર પણ ફાયદો થયો છે. વોટ ડુ યુ ફીલ દારૂબંધી માટે રૂપેશાના વિચારો શું છે? જો આપણે એ સ્ટેટમાં છીએ કે જ્યાં આગળ ગાંધીજી અને મોરારજીભાઈ દેસાઈ થઈ, એ સમય આટલી પ્રગતિ નહોતી ને આટલું બધું ગ્લોબલાઇઝેશન પણ નહોતું. હવે સમય બદલાયો છે, પરિવર્તન આવ્યું છે. હું તમને એક બીજો દાખલો આપું કે મારે વાર તહેવારે ફોરેન જવાનું થાય છે. હું દુબઈ જઉં છું, દુબઈથી હું ખૂબ પ્રભાવિત છું. દુબઈની અંદર તમે જુઓ તો અત્યારે હાઈએસ્ટ પ્રવાસન વિકસી રહ્યું છે, હાઈએસ્ટ. આ હાઈએસ્ટ પ્રવાસનની સામે તમે દારૂબંધીને આપણે કમ્પેર કરીએ તો દુબઈની અંદર દરેક 5-સ્ટાર હોટલની અંદર છૂટથી દારૂ મળે છે. દુબઈની અંદર એરપોર્ટ ઉપર છૂટથી દારૂ મળે છે, પરંતુ કોઈ દુકાનમાં, કોઈ પ્રાઇવેટ જગ્યાએ, કોઈ રેસ્ટોરન્ટમાં દારૂ મળતો નથી. આમ આદમીને જો દારૂ પીવો હોય તો એને 5-સ્ટારમાં જવું પડે, ત્યાંના એટિકેટ સાથે મેચ થવું પડે, તો જ એને દારૂ મળે. દારૂ મળે પરચેસ ઓર હી કેન હેવ લીકર. આ પ્રવાસન પ્રવાસન માટે જે કોઈ ટુરિસ્ટ આવવાના છે, દે કેન એફોર્ડ ટુ હેવ ધીસ કાઇન્ડ ઓફ ફેસિલિટી. જો આપણા બધા 5-સ્ટાર કે 7-સ્ટાર જે આપણી હોટલો છે એની અંદર મુક્ત પ્રમાણે દારૂ મળે તો દે કેન એન્જોય અને પ્રવાસનને કોઈ તકલીફ આવે નહીં. પણ રસ્તા ઉપર જો દારૂ વેચાતો થાય તો એ તો બધી જ વધારે, એ તો ન જ કરવું જોઈએ એવું હું માનું છું. ફાઇન, પોલિટિશિયનની વાત કરીએ રૂપેશજી, તો જે પ્રમાણે રાજકારણીઓ છે, મને ખ્યાલ છે કે સ્વપ્ન દ્રષ્ટા, મહાન જે કહી શકાય અને એચિવર એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે એવું આપ કહેવાના છો. ઇન્વર્ટેડ કોમા અત્યારથી કીધું, બટ જનરલ પોલિટિશિયનની વાત કરીએ તો અત્યારે આપને શું લાગે છે કે જે પ્રમાણે સિંગલ હેન્ડેડ ગુજરાતની અંદર મિસ્ટર નરેન્દ્ર મોદી જે પ્રમાણે અત્યારે અને બિલકુલ ડોમિનેટ કરે છે આખી જે પણ કેબિનેટ છે તેને, પોતાના સ્વતંત્ર વિચારો પણ બિલકુલ મુક્તપણે મૂકે છે, આપને શું લાગે છે કે અત્યારની કેબિનેટ દ્વારા જે નિર્ણયો લેવાય છે ખાસ કરીને વેપારી વર્ગ માટે, તેમાં હજી ફાસ્ટ થવાની જરૂર છે, લોકોએ ઘણા ચેન્જીસ લાવવાની જરૂર છે, કે પછી અત્યારે મંત્રીમંડળ અથવા તો મુખ્યમંત્રીશ્રી જે વિચારે છે તે ત્યાં સુધી ઓકે છે? અત્યારે તમે જુઓ તો સૌથી મોટી જરૂરિયાત આપણા ઉદ્યોગોને હતી કે ઓક્ટ્રોય નાબૂદી કરે, એની સામે ઓક્ટ્રોય નાબૂદી આવી ગઈ. અત્યારે હવે શું પ્રોબ્લેમ ઇન્ડસ્ટ્રી સામે છે? ઇન્ડસ્ટ્રી સામે જે ઘણા બધા પ્રોબ્લેમ્સ છે એ મેં
આ વખતના બુલેટિન્સની અંદર લખ્યા છે કે એક કોઈ જગ્યાએ મને રૂપેરી જે આપણે ધાર કહીએ ને વાદળમાં એવી દેખાઈ નથી રહી. ઓકે, આઈ પર્સનલી ફીલ કે કાળા વાદળ મનરાઈ રહેલા છે ઉદ્યોગો ઉપર, અને ગવર્મેન્ટ જો એમાં કંઈક ઠોસ પગલાં નહીં લે તો ઇન્ડસ્ટ્રી આવનાર દિવસોમાં બહુ જ એને કઠોર અથવા કપરા સંજોગો. ફાર્મા ઇન્ડસ્ટ્રી જે ખરેખર ગુજરાતની અંદર જે ઘણો બધો મોટો ફાળો હતો ગુજરાતના વિકાસમાં જે કહી શકાય, એ ફાર્મા ઇન્ડસ્ટ્રી ધીરે ધીરે ડે બાય ડે ઇટ હેઝ બીન શિફ્ટેડ ટુ અધર સ્ટેટ લાઈક હિમાચલ પ્રદેશ. સો ડુ યુ ફીલ કે આ બધે સર્વાઈવ કરવા માટે કદાચ બહારથી ઇન્વાઇટ આપણે કરીએ છીએ ઇન્વેસ્ટર્સને, પરંતુ આપણા જે ખરેખર એસેટ છે, જે લોકો અત્યાર સુધી ડેવલપ થયેલા છે, એને સર્વાઈવલ માટે અત્યારે ફાંફા પડી રહ્યા છે રૂપેશજી? એનો દેવાંગભાઈ, અમે ખૂબ વિરોધ કર્યો છે. જે તમે વાત કરો છો ને કે એ હિમાચલ પ્રદેશમાં શિફ્ટ થઈ ગઈ, એક બીજો બી એરિયા છે ત્યાં આગળ, બદ્દી કરીને છે ત્યાં આગળ, કેમ શિફ્ટ થઈ? શિફ્ટ એટલા માટે થઈ કે ત્યાં આગળ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ત્યાં આગળ ઇન્કમ ટેક્સ, સેલ્સ ટેક્સ બધી ઓફરો આપી છે ત્યાં. એનું કેટલું ખરાબ પરિણામ આવ્યું? શું થયું? અહીંયા આગળ ડેવલપ થયેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમનું એમ પડી રહ્યું, અને અહીંથી ત્યાં આગળ નવું ઇન્વેસ્ટમેન્ટ થયું, ઇન્ડસ્ટ્રી અહીંથી શિફ્ટ થઈ એ લાભો લેવા માટે, અને અહીંનું એમનું એમ ઊભું રહ્યું. જ્યાં સુધી એના 10 વર્ષ પૂરા નહીં થાય, પહેલાં 16% એક્સાઇઝ હતી ફાર્મામાં, દેટ જસ્ટ ટુ ગેટ ધ એડવાન્ટેજ ઓફ દેટ 16% ઇન્ડસ્ટ્રી મૂવ ટુ હિમાચલ પ્રદેશ. ચિદમ્બરમ સાહેબે ગયા બજેટની અંદર 16%ની 8% કરી દીધી, ડિફરન્સ હવે 16%નો ફક્ત 8% થઈ ગયો. આવા જે લોંગ ટર્મ જે ડિસિશન્સ હોય એ ગવર્મેન્ટ 6-6 મહિને 12-12 મહિને જો ચેન્જ કરતી રહે તો ઇન્ડસ્ટ્રી કેવી રીતે સ્ટેબલ થશે? ઇન્ડસ્ટ્રીને સ્ટેબલ થવા માટે 3-5 વર્ષનો પ્લાન આપવો પડે કે અમે અમારી આ નીતિ છે અને અમે આ નીતિ ચાલુ રાખીશું, આ નીતિમાંથી અમે કોઈ પણ હિસાબે ખસીશું નહીં. આવી એક બાહેધરી ઇન્ડસ્ટ્રીને જોઈએ છે અને એની તાતી જરૂર છે. This is what is required by the industry. Fine. ચિદમ્બરમ અને મનમોહન સિંહ માટે પર્સનલ રૂપેશ શું માને છે? મનમોહન સિંહ માટે હેટ્સ ઓફ. 1991માં જ્યારે આખો દેશ દેવાદાર થઈ ગયેલો, બે પ્લેન ભરીને આપણે સોનું સ્વિટ્ઝરલેન્ડ મોકલવું પડ્યું હતું, એમાંથી જે એમણે ટર્ન અરાઉન્ડ કર્યું છે એને માટે આઈ વુડ સે કે ધ હોલ ઇન્ડિયા ઇઝ યુ નો થેન્કફુલ ટુ હિમ. ચિદમ્બરમ સાહેબ પોતે બહુ વિદ્વાન છે, પણ એમને મને એવું લાગી રહ્યું છે કે એક ટેક્સ કલેક્ટ કરવાની એક લાલચ થઈ ગઈ છે. જ્યાં આગળ એમને જગ્યા દેખાય છે ત્યાં આગળ એ ટેક્સેશન ઠોકે છે. ફ્રિન્જ બેનિફિટ ટેક્સ એ કોઈ વર્લ્ડમાં, મને નથી લાગતું કોઈ દેશમાં હોય, એ ટેક્સ એમણે દાખલ કરીને ફક્ત ઇન્ડસ્ટ્રીવાળાઓની મુશ્કેલી જ વધારી છે, બીજું કંઈ કર્યું નથી. ફાઇન. સમય ખૂબ જ ઓછો છે રૂપેશજી, થોડી અંગત વાતો કરે. રૂપેશજીને બીક શેનાથી લાગે? મારા વાઈફથી. નહીં, એટલા માટે નથી લાગતી હું કહું છું, કારણ કે જાહેરમાં આપ સ્વીકારો છો. ઓકે ફાઇન. ફેવરેટ કલર કયો છે રૂપેશજીનો? બ્લુ. ઓકે ફાઇન. આપના એરેન્જ મેરેજ હતા? સેમી. સેમી અરેન્જમેન્ટ. અમે એક જ સ્કૂલમાં, એક જ કોલેજમાં ભણતા હતા. હું TYમાં હતો, મારા વાઈફ એ વખતે પ્રી સાયન્સમાં. સૌથી પહેલીવાર જ્યારે મળ્યા, આંખ લડી હશે ત્યારે, અથવા તો શબ્દોની આપલે થઈ, તે પહેલો શબ્દ, પહેલું વાક્યને મુલાકાતનું સ્થળ કહ્યું હતું શોર્ટમાં? હું તો કંઈ બોલી નહોતો શક્યો, કારણ કે મને મારા વાઈફ સાથે પહેલેથી જ લાગણી હતી, લવ હતો. પણ એ મને જ્યારે પહેલીવાર ભટકાઈ ત્યારે મને કહ્યું, વારંવાર હા મેં ભટકાવો છો. અને પછી એ ભટકાવાનું સતત ચાલુ રહ્યું. ઓકે ફાઇન. અંતમાં એક ડ્રીમ દરેક વ્યક્તિને સતાવતું હોય છે, એને એચિવ કરવાનો પણ ટ્રાય કરતું હોય છે, પરંતુ હું એચિવ કરવાના ડ્રીમ તો બધા લોકો વાત કરતા હોય છે, પરંતુ હજી પણ એક કઈ કમી ખાલે છે કે આ વસ્તુ મારાથી ન થઈ શકી, જે હવે હું નહીં કરી શકું ક્યારેય. મને કોઈ મારા પર્સનલ લાઈફમાં કોઈ રિગ્રેટ્સ નથી. જે કંઈ મેં વિચાર્યું હતું, જે કંઈ ડ્રીમ કર્યું હતું, એ લગભગ મેં બધું જ સર કરી લીધું છે. અને હવે તો રિટાયર થવાનો વિચાર કરીએ છીએ કે
ટૂંક સમયમાં મારા છોકરાઓ મારું બધું સંભાળી લે, તો મને જે મારા અંગત શોખો છે, મને લખવાનો શોખ છે, મને વાંચવાનો શોખ છે, મને ચિતરવાનો, મારા ગ્રાન્ડફાધર એઝ આઈ ટોલ્ડ યુ કે ડ્રોઈંગ, યુ નો હી વોઝ એન આર્ટિસ્ટ, મને ડ્રોઈંગ કરવાનો શોખ છે, દેશ વિદેશ ફરવાના શોખ છે, એ બધા મારા શોખ પૂરા થાય એવી મારી ઈચ્છા છે. ફાઇન, થેન્ક યુ વેરી મચ રૂપેશજી, મુલાકાત બદલ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જોયું તે પ્રમાણે એક બિઝનેસમેનની પાછળ એક કલાકાર પણ છુપાયો છે. આશા રાખીએ કે ઝડપથી આ બિઝનેસમેન ફરી પાછા કલાની લાઇનમાં, જેમનો રસનો વિષય છે, અંગત વિષય છે, તેની અંદર પ્રયત્ન કરી રહ્યા છે કે વાઇન્ડ અપ કરી અને ક્યાંક એમના જે નેક્સ્ટ જનરેશન છે તેને આપી અને પોતે ફરી વાર એમના જે પર્સનલ જે હોબીઝ છે તેની અંદર ગળા ડૂબ થઈ જાય. આવનારા દિવસો માટે ખૂબ ખૂબ આપને ઓલ ધ બેસ્ટ. દર્શક મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી આપશો, નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ. થેન્ક યુ. મને લાગ્યું કે રાજનીતિ પણ એક સેવાનું માધ્યમ હોય છે. ભારત ભૂમિની અંદર જન્મેલો એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જે નાસ્તિક હોય. જવાબદારી